આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ સમય ઓસ્ટ્રેલિયા અને ભારતના પીએમએ હાજરી આપી હતી. ખેલાડીઓને પણ મેચ માટે અભિનંદન આપ્યા હતા. ભારત ઓસ્ટ્રેલિયાના 75 વર્ષની ઉજવણીનું પર્વ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ ખાસ રીતે ઉજવાયું છે. બંને પીએમ સ્ટેડિયમથી નીકળી અને પીએમ મોદી રાજભવન પહોંચ્યા હતા. રાજભવન રોકાણ કરીને દિલ્હી પરત ફર્યા હતા. કેપ્ટન રોહિત શર્માની સાથે બંને પીએમ ગ્રાઉન્ડ ઉપર બંને ટીમના ખેલાડીઓને મળ્યા હતા અને તેમને મેચ માટેની શુભેચ્છાઓ પાઠવી હતી. બંને પીએમની હાજરીમાં મેચની શરૂઆત થઈ હતી. પીએમ મોદી અને પીએમ એન્થોનીએ ગોલ્ફ કાર્ટમાં સ્ટેડિયમને નિહાળ્યું હતું. આ સમયે ગુજરાતી કલાકારોએ રંગ જમાવ્યો હતો. સ્ટેડિયમમાં ગુજરાતી ગીતની રમઝટ પણ જમાવી હતી. મેદાનમાં બંને પીએમએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ અવસરે આજે ઉજવણીના અલગ સિક્કાથી જ ટોસ કરવામાં આવ્યો હતો. આજે આ સ્ટેડિયમમાં વધુ એક વિક્રમ સર્જાઈ શકે છે. માનો સ્ટેડિયમ વધુ એક વિક્રમ રચશે. 1,00,000થી વધારે દર્શકોની હાજરીમાં મેચ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. વડાપ્રધાન મોદીએ ગયા વર્ષે રાષ્ટ્રીય રમતોના ઉદઘાટન દરમિયાન 1,10,000 દર્શકોની ક્ષમતા સાથે સ્ટેડિયમની મુલાકાત લીધી હતી, પરંતુ તે નામ બદલ્યા પછી પહેલીવાર અહીં ટેસ્ટ મેચ નિહાળી છે. મોદી અને અલ્બેનીઝનો પ્રવાસ એ ભારત અને ઓસ્ટ્રેલિયાની કિયર મિત્રતાના 75 વર્ષ પૂરા થવા સાથે સંકળાયેલા ઉજવણીનો એક ભાગ છે. બંને વડાપ્રધાન ગોલ્ફ કાર્ટમાં સ્ટેડિયમની આસપાસ પ્રવાસ કર્યો હતો. એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન આ ગોલ્ફ કાર્ટમાં રાષ્ટ્રીય રમતો દરમિયાન સ્ટેડિયમની ફરતે ફરતા હતા. સ્પેશિયલ સિક્યુરિટી ગ્રુપ એ સ્ટેડિયમનો હવાલો સંભાળ્યો હતો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ આજે અમદાવાદના મોટેરા ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટેસ્ટ સિરીઝની અંતિમ મેચમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે પણ હાજરી આપી હતી, જેમાં બંને દેશના પીએમની હાજરીમાં ટોસ થયો હતો. ઓસ્ટ્રેલિયાના કેપ્ટને ટોસ જીતીને પહેલાં બેટિંગ લીધી હતી. ટીમ ઇન્ડિયાએ પોતાની પ્લેઇંગ 11માં એક ફેરફાર કર્યો છે. મોહમ્મદ અલ સિરાજની જગ્યાએ મોહમ્મદ શમીને સ્થાન મળ્યું છે. થોડા સમય બાદ બંને વડાપ્રધાન સ્ટેડિયમ ખાતેથી રાજભવન જવા રવાના થયા હતા.